गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चर की अंदर आपणे द ब्रॉगली नो सिद्धांत जोयो हतो, द्वैत प्रकृति नो, बराबर। आजनो जे आपणो टॉपिक छे एटलो ज इम्पोर्टंट छे कि जेणे क्वांटम शास्त्र नी शुरुआत करी हती एमां खूब ज योगदान आप्युं हतुं आपणे एवुं कही शकीए। अने टॉपिकनुं नाम छे हाइजनबर्ग नो अनिश्चिततानो सिद्धांत, बराबर। ए ટોપિકનું નામ છે હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। તો એકચ્યુઅલી આપણે ક્વોન્ટમ શાસ્ત્રની શરૂઆત કરી દીધી છે। ડ બ્રોગલીનો જે સિદ્ધાંત હતો, મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત હતો, બરાબર, કાળા પદાર્થના વિકિરણની ઘટના, એ જ રીતે આ હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે એ પણ શું છે, ક્વોન્ટમ શાસ્ત્ર આધારિત સિદ્ધાંત છે, બરાબર। તો હાઇઝનબર્ગે એવું કીધું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, એકદમ સિમ્પલ સિદ્ધાંત આપ્યો એણે કે ઇલેક્ટ્રોન નું ચોક્કસ સ્થાન કે તેનું વેગમાન, કે તેનું ચોક્કસ વેગમાન એક સાથે માપી શકાય નહીં, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કે તેનું વેગમાન એક સાથે ના માપી શકાય, બરાબર, એવું એણે સમજાવ્યું। તો કઈ રીતે એ સમજાવવા માટે એમને આપણે એક્ઝામ્પલ લઈએ કે ફોર એક્ઝામ્પલ આ પરમાણુ કેન્દ્ર છે અને પરમાણુ કેન્દ્રની આજુબાજુ એક ચોક્કસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા સાથે એક ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે, બરાબર। આપણે ઇલેક્ટ્રોન માની લઈએ કે ગતિ કરી રહ્યો છે, ઓકે, તો એની સ્પીડ હશે, બરાબર, તો એ સતત પોતાનું સ્થાન બદલ્યા કરે છે, ઓકે, એ સતત પોતાનું સ્થાન બદલ્યા કરે છે। જો મારે એનું ચોક્કસ સ્થાન માપવું હોય, જો એ ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એનું ચોક્કસ સ્થાન મારે જો માપવું હોય તો પછી એ સ્થાન માપવા માટે મારે એને સ્ટોપ કરવો પડે, બરાબર। તો એ સમયે એનું વેગમાન શું થઈ જશે, એ શૂન્ય થઈ જશે, તો આપણે વેગમાન નહીં માપી શકીએ એ ચોક્કસ સમયે। અને જો આપણે વેગ માપીએ છીએ તેનું, કે તેની જે ગતિ કરે છે એ માપીએ છીએ, એ વખતે સતત ગતિમાં હશે, એનો મતલબ કે એનું સ્થાન નહીં માપી શકીએ, બરાબર। આપણે સિમ્પલ એકદમ એક્ઝામ્પલ જોવા જઈએ, ઓકે, તો કોઈ એક વ્યક્તિ દોડી રહ્યો છે અથવા તો ગાડી આપણે ચાલી રાખીએ છીએ 100ની સ્પીડે કે પછી 120ની સ્પીડે, કે કોઈ પણ પ્લેન ચાલતું હોય છે, બરાબર, હવામાં એ રીતે, તો એ વખતે એનું જો સ્થાન આપણે નક્કી કરીએ તો એ સ્થાન ઉપર આપણે એને સ્ટોપ કરી દઈએ તો આપણને એનું સ્થાન તો મળી ગયું, પરંતુ એનો કેટલો વેગ હશે એ નહીં મળે એ વખતે, બરાબર। તો આ એવી વસ્તુ થઈ કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને તેનું વેગમાન એક સાથે આપણે માપી શકીએ નહીં, બરાબર, એ હાઇઝનબર્ગે એવું જણાવ્યું, બરાબર, કે એક સાથે શક્ય નથી। તો તેને ગાણિતીય સ્વરૂપ એણે આપ્યું, બરાબર,
કે હાઇઝનબર્ગે શું કર્યું કે એનું ગાણિતીય સ્વરૂપ આપ્યું. ગાણિતીય સ્વરૂપ એ શું છે? તો ડેલ્ટા એક્સ, કે જે સ્થાનની અનિશ્ચિતતા બતાવે, ઇન્ટુ ડેલ્ટા પી, કે જે વેગમાનની અનિશ્ચિતતા બતાવે, બરાબર. એનો ગુણાકાર કરીએ તો એ વેલ્યુ એચ અપોન 4π જેટલી આવે અથવા તો એના કરતાં વધારે આવે. આ એને ફોર્મ્યુલા આપ્યો, ગાણિતીય એક સ્વરૂપ આપ્યું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એ શું છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4π, જ્યાં ડેલ્ટા એક્સ એ શું બતાવે છે? સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા પી શું બતાવશે? વેગમાનની અનિશ્ચિતતા. બરાબર. એચ શું છે? પ્લાન્કનો અચળાંક. એની કિંમત શું છે? યાદ રાખજો, 6.626 × 10⁻³⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. હવે આપણે એક ફોર્મ્યુલા બીજો અહીંયા એપ્લાય કરી શકીએ કે વેગમાન, એનો ફોર્મ્યુલા શું થાય? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થાય. દળ ગુણ્યા વેગ થાય. ઓકે, તો આપણે કોની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો અહીંયા આપણે એવું લખી શકીએ, ઇલેક્ટ્રોનનો વેગમાન બરાબર ઇલેક્ટ્રોનનું દળ. એટલે કે આપણે અહીં લખી દઈએ ME, જે ઇલેક્ટ્રોનનું દળ છે, અને શું થઈ જશે? એનો વેગ, એટલે કે વેગ કોનો? ઇલેક્ટ્રોનનો, તો VE. ઓકે, અહીંયા આપણે બેઝિકલી એવું બતાવી શકીએ કે જો આપણે આ કિંમત અહીંયા મૂકવા જઈએ તો આના આધારે ડેલ્ટા પીનો ફોર્મ્યુલા બનાવી શકીએ કે વેગમાનની અનિશ્ચિતતા બરાબર આપણે એવું બતાવી શકીએ કે ઇલેક્ટ્રોનનું દળ અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર. અહીંયા કેમ ઇલેક્ટ્રોનના દળની અનિશ્ચિતતા? એ તો ખોટી જ વસ્તુ છે. ઇલેક્ટ્રોન કોઈ પણ દળ હોય એ તો અચળ રાશિ છે, એની અનિશ્ચિતતા હોય નહીં, બરાબર. અહીંયા આપણે એવું લખી શકીએ કે દળ અચળ રાશિ છે, બરાબર. દળ શું છે? અચળ રાશિ છે. તેની અનિશ્ચિતતા હોય નહીં, કોઈ પણ અચળ રાશિની અનિશ્ચિતતા ના હોય. ઓકે, તો આ કિંમત જો આપણે અહીંયા મૂકીએ તો શું ફોર્મ્યુલા થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4π. ચલો એમને આપણે આ બાજુ લાવી દઈએ તો શું ફોર્મ્યુલા થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન
फोर पाई एम या ई लखी दी स्पेसिफिक इलेक्ट्रॉन माटे के तो आ तमारो एक बीजो फॉर्म्यूला आवी गयो वेगना आधारे बराबर तमारे किंमत याद रखवानी छे इलेक्ट्रॉन नो दौड केटलू थाय 9.11 गुण्या 10^-31 घात किलोग्राम किम के दाखला मा तमने ए नहीं आपेलू होय बराबर तो हवे आ फॉर्म्यूला ने आपणे साबित कई रीते करीशुं बराबर तो जो आ फॉर्म्यूला ऊपर आपणे एवुं कहेवा जोईए के आ हाइजनबर्गनो अनिश्चितताનો સિદ્ધાંત આ ફોર્મ્યુલા છે ઓકે તો એ કઈ રીતે આપણે કહી શકીએ જો આપણે કિંમતો મૂકીએ અહીંયા ગુણાકાર છે h / 4 pi એ તો ફિક્સ કિંમત છે h એ પ્લાન્કનો અચળાંક છે એની કિંમત ફિક્સ છે 4 છે એ શું છે એ પણ ફિક્સ છે pi છે એ 22/7 3.14 એ પણ ફિક્સ કિંમત છે બરાબર એનો મતલબ કે જમણી બાજુની જે વેલ્યુ છે એ તો શું છે ચોક્કસ સંખ્યા છે એ બદલાતી નથી તો બદલાવું શું જોઈએ ડાબી બાજુ જ બદલાવું જોઈએ ઓકે શું થવું જોઈએ ડાબી બાજુ જ બદલાવું જોઈએ તો એનો આપણે એક એક્ઝામ્પલ લઈએ ખાલી સમજવા માટે કે ધારો કે જમણી બાજુ એનો જવાબ 50 છે જમણી બાજુ જવાબ શું છે 50 છે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો આપણે અત્યારે એવું કરીએ છીએ ઇક્વલ ટુ જ રાખીએ છીએ તો સમજવામાં તમને સરળતા રહેશે અને અહીંયા છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઓકે તો જો મારે હવે સ્થાનની અનિશ્ચિતતા અને વેગની વેગમાનની અનિશ્ચિતતાનો જવાબ મારે 50 લાવવો હોય તો હું કઈ રીતે લાવી શકું કે અહીંયા હું મૂકી દઉં 10 અને એના ગુણ્યા હું 5 કરું તો શું જવાબ આવે છે 50 જવાબ આવે છે બરાબર ચલો મારે હવે શું કરવું છે કે વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવી છે વેગમાન મારે ચોક્કસ માપન કરવો છે અને એની સાથે સાથે મારે સ્થાન પણ માપન કરવું છે તો આ ફોર્મ્યુલામાં જો વેગમાનની અનિશ્ચિતતા હું ઘટાડવા જઈ રહ્યો છું જો આપણે 10 × 5 કર્યું છે તો 50 થયું હવે મારે આ 5 કિંમતને ઘટાડવી છે તો હું શું કરું છું 25 × 2 કરીશ તો પણ 50 થશે તો સ્થાનની અનિશ્ચિતતામાં જો ઘટાડો થયો હજી આપણે અનિશ્ચિતતા કરીએ ઘટાડીએ તો જો આપણે 1 જ કરી દઉં છું તો અહીંયા શું થઈ ગયું 50 તો આનો જવાબ પણ 50 આવ્યો તો જો મેં સ્થાનની અનિશ્ચિતતા શું કરી ઘટાડી કે પહેલાં 5 હતી એને ઘટાડીને 2 કર્યું એને ઘટાડીને 1 કર્યું તો એ કરવાથી નુકસાન શું થયું એની સામે જો વેગમાનની અનિશ્ચિતતા ઘટાડી આપણે તો એની સામે સ્થાનની અનિશ્ચિતતા શું થઈ વધી ગઈ બરાબર તો અહીંયા બેઝિકલી આપણે એક એક્ઝામ્પલ દ્વારા આપણને એ સમજવા મળ્યું કે જો આપણે કોઈ પણ એક સ્થાન અથવા તો વેગમાને એની અનિશ્ચિતતા ઘટાડવા જઈ રહ્યા છીએ તો એની સામે બીજી જે વસ્તુ છે એની અનિશ્ચિતતા વધી જાય છે અહીંયા વેગમાનની અનિશ્ચિતતા આપણે ઘટાડી કે 5 / 2 કર્યા 2 / 1 કરી અનિશ્ચિતતા તો એની સામે સ્થાનની અનિશ્ચિતતા જુઓ વધી ગઈ બરાબર તો એ જ વસ્તુ સમજાવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર કે એક સાથે તમે ના માપી શકો આ વસ્તુને ઓકે તો આપણે એના ઉપરથી એવું લખી શકીએ કે જો ઇલેક્ટ્રોન ના સ્થાનની ચોક્કસ ગણતરી કરતા એટલે કે સૂત્ર અનુસાર એનું જે સૂત્ર આપ્યું હાઇઝનબર્ગે એના અનુસાર
સ્થાનની અનિશ્ચિતતા અનિશ્ચિતતા ઘટાડતા ઘટાડતા આપણે તમને જે એક્ઝામ્પલ હમણાં સમજાવ્યું એના અનુસાર કે જો સ્થાનની અનિશ્ચિતતા આપણે ઘટાડીએ વેગમાનની અનિશ્ચિતતા વધી જાય છે. અનિશ્ચિતતા વધે છે અને જો વેગમાન ની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતા ઘટાડતા સ્થાનની અનિશ્ચિતતા વધી જાય છે. શું થાય છે, ઇલેક્ટ્રોનના સ્થાનની આપણે જો અનિશ્ચિતતા ઘટાડવા જઈએ તો એની સામે વેગમાનની અનિશ્ચિતતા વધી જાય છે, અને જો વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવા જઈએ તો સ્થાનની અનિશ્ચિતતા વધી જાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ જ થયો કે એટલે કે સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસ માપી શકાય નહીં. બરાબર, એટલે કે આપણે એવું કહી શકીએ કે સ્થાન અને વેગમાન એ એક સાથે ચોક્કસ માપી શકાય નહીં. બરાબર, ચલો. તો હવે ધારો કે આપણે એવું માની લઈએ કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એનો એક આપણે દાખલો ગણીએ કે એના વેગમાનની અનિશ્ચિતતા કેટલી હોય કે સ્થાનની અનિશ્ચિતતા કેટલી હોય. બરાબર, કે એવું માની લઈએ કે ઇલેક્ટ્રોનનો વેગ એ 10^6, એકદમ સિમ્પલ, કે દાખલા તરીકે આના ઉપરથી MCQમાં દાખલા પૂછાય છે કે દાખલા તરીકે 10^6 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ના સ્થાનની અનિશ્ચિતતા ગણો. 10^6 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ગણો. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે અને એના અનુસાર આપણે બધી કિંમતો મૂકીશું. તો સૌથી પહેલાં તો એ જોજો કે તમને ગતિ આપેલી છે, વેગમાન નથી કીધો, વેગ કીધેલો છે. તો આપણે ફોર્મ્યુલા કયો વાપરીશું? વેગવાળો, ∆x ∆v. બરાબર, અહીંયા આપણે મૂકી દઈએ છીએ h/4πm. તો તમને કીધું છે એ પ્રમાણે શું કરવાનું? પહેલાં તમને જે આપી છે એ વસ્તુ લખી નાખવાની. બરાબર, તમને અહીંયા સ્પેસિફિક એની ગતિ આપી દીધેલી છે કે 10^6 છે. બરાબર, એટલે કે ગતિ શું છે, એની વેગ કેટલો આપેલો છે? 10^6 મીટર પ્રતિ સેકન્ડ છે. એચ શું છે? પ્લાન્કનો અચળાંક છે, કિંમત આપણને ખબર છે, 6.626 × 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ.
पाई की किंमत पण खबर छे, पाई तरीके तमे 22 भाग्या 7 मूकी सको, अने एम इलेक्ट्रॉन नु दळ ए पण तमारे याद राखवानु छे, 9.11 गुण्या 10^-31 घात किलोग्राम, बराबर। तो चलो आपणे किंमतो मूकी दईए। पहला तो डेल्टा एक्स बराबर शू थई जशे, एच एटले 6.626 गुण्या 10^-34 घात भाग्या 4 गुण्या 22 भाग्या 7 छे तो ये क्या जता रहे छे, ऊपर जता रहे से, अने दळ 9.11 गुण्या 10^-31 घात किलोग्राम। तो अहीं जे जवाब आवे ए शू थई जशे, स्थाननी अनिश्चितता थई जशे। शू थई जशे? स्थाननी अनिश्चितता, बराबर। एकदम सिंपल एक्जाम्पल छे, थियरी पण एकदम सिंपल छे, फॉर्म्युला याद राखवानो छे, एमसीक्यू माटे खूब ज इम्पोर्टंट छे, बराबर। नेक्स्ट टाइम आपणे आनाथी आगळ थोड़ो अभ्यास करीशुं। थैंक यू।